નમસ્કાર મિત્રો, સરસ મજાનો નેક્સ્ટ પ્રશ્ન શ્રેણીક ચેપ્ટરનો. શ્રેણીક એ નામની વસ્તુ તમને આપેલી છે, જેમાં શ્રેણીક એ તરીકે 1 - α α β છે અને એટી એટલે કે એનો ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણીક. પરિવર્ત શ્રેણીક એટલે શું કરવાનું થાય? દરેક હારને અનુરૂપ સ્તંભમાં લખવું પડે. ઓકે, તો લખી નાખીએ ફટાફટ. તો કે એટી બરાબર આઈ છે. ઓકે, એ એટલે અહીંયા પ્રગટ પ્રભુ હાજર જ છે. 1 - α, α અને બીટા. હવે એટી હમણાં જ વાત કરી, શું કઈ રીતે લખવાનું? તો કે દરેક હારને સ્તંભમાં લખવાની. પહેલી હાર છે 1 - α, ઊભા સ્તંભ તરીકે 1 - α. બીજી હાર છે α β, ઊભા સ્તંભ તરીકે α β. બરાબર આઈ ને તો બધા ઓળખતા જ હોય, એટલે 1 0 અને 0 1 રહેશે. તો આવી રીતે છે તમારા માટે એટીનો ગુણાકાર. આમનો ગુણાકાર બહુ સરળ રીતે 1 × 1 = 1 થાય, પ્લસ −α − α α² થાય. 1 × α α થશે, −α β થશે, એ તમને દેખાય જ છે. ઓકે, હવે બીજી હાર સાથે પહેલો સ્તંભ, તો કે α × 1 α રહેશે અને −α β રહેશે. ઓકે, હવે આની સાથે આમનો ગુણાકાર, તો કે α α α² β β β² બરાબર સરખાવો સામે, તો કે 1 0 0 અને 1 રહેશે. હવે સરખાવતા તમારા આન્સરમાં તરફ કંઈક આગળ વધી શકાય. તો સરખાવતા પ્રથમ પ્રભુ જુઓ, તો 1 + α² = 1, તો 1 + α² = 1, તો α² = 0. અચ્છા, α = 0, અથવા તો α² = 0 રાખો તો આપણને કશો પ્રોબ્લેમ છે નહીં. આગળ વધીએ. ઓકે, α - β = 0. તો સાહેબ, આલ્ફાનું મૂલ્ય 0 હોવાથી આ 0 = 0 મળે, એટલે આના ઉપરથી તો તમને કોઈ પણ પ્રકારની માહિતી મળશે જ નહીં. આગળ વધો. તો અહીંયા લઈએ α² + β² = 1. α² + β² = 1, તો β² = 1 થાય. કેમ સાહેબ? α² તો 0 છે. તો ઓકે, હવે ફાઇનલી તમને જે કોઈ પણ પ્રશ્ન પૂછ્યો હોય એમના આન્સર માટે અહીંયા પધારી જાઓ. તો પ્રશ્ન છે α² + β² ઓકે વાલા, α² નો સ્ક્વેર એટલે α² કહેવાય? તો કે યસ, 2 × 2 = 4 થાય, તો કહેવાય. આગળ સાહેબ શું લખાય? β² નો સ્ક્વેર, તો α² તરીકે 0 છે, તો 0 નો સ્ક્વેર પ્લસ β² તરીકે 1 છે, 1 નો સ્ક્વેર. અચ્છા, તો તેથી તમારા ક્વેશ્ચનનો આન્સર 1 એટલે કે ઓપ્શન નંબર એ રહેશે.